આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે અલગ અલગ ફૂડ વિક્રેતાઓને સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મીઠાઈ માવાનું વેચાણ મોટા પ્રમાણમાં વધી જતું હોય છે ત્યારે મીઠાઈને માવા સહિતની દૂધની બનાવટવાળી ચીજવસ્તુઓમાં ભેળસેળ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના તમામ દસ ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં મીઠાઈ આરોગતા હોય છે મીઠાઈમાં સૌથી વધુ માવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ ઝોનના માવાના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તહેવારો પૂર્વે આ પ્રકારની કામગીરી કરવાથી ભેળસેળયુક્ત મીઠાઈનું પ્રમાણ ઘટી શકે છે આ મામલે ફૂડ સેફ્ટી ઓફિસર કામાક્ષી સેલરે જણાવ્યું હતું કે આજે ભાગડ વિસ્તારમાં વેચાતા માવાના સેમ્પલ લેવાનું શરૂ કરાયું હતું એવી જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉધના પાંડેસરા રોડ અઠવા અડાજણ પીપલોદ સહિતના વિસ્તારોમાં માવાના નમૂના લેવાના શરૂ કરાયા છે આગામી રક્ષાબંધનના તહેવારોને ધ્યાનમાં રાખીને અખાદ્ય માવાનું વેચાણ ન થાય તેમજ અત્યારે જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલીને તેનો રિપોર્ટ મંગાવવામાં આવશે તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ જણાશે તો દુકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે કામાક્ષી સેલર ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા અમે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલના ડાયરેક્ટ સૂચનાથી સુરત મહાનગરપાલિકાની વિવિધ સ્વીટ અને માવો વેચતી દુકાનોમાં ચેકિંગ કરી માવાના નમૂનાઓ લઈ પૃથકર અનુસાર લેબોરેટરી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે આગામી રક્ષાબંધનનો તહેવાર હોય માવામાંથી જુદી જુદી મીઠાઈઓ બનાવવા બનાવવામાં આવતું હોય છે જે મીઠાઈઓ લોકો દ્વારા આરોપવામાં આવે છે માટે નમૂના નમૂનો માવાનો નમૂનો લઈ રો મટીરિયલ તરીકે તરીકે માવાનો નમૂનો લઈ તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખામી તો શું કરશો જો માવાના નમૂનામાં કશી પણ ખામી જણાશે તો કાયદા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે